વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી એપ્રિલ ગુજરાતમાં સ્વાગત પહેલાના 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિડીયો કોન્ફરન્સિંગના દ્વારા સાંજે 4 વાગે એક કાર્યક્રમમાં ભાગ લેશે। આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન યોજનાના ભૂતકાળના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે। ગુજરાત સરકારના આ પહેલને સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ કરવા પર સ્વાગત સપ્તાહની ઉજવણી કરી રહી છે। સ્વાગતની શરૂઆત વડાપ્રધાન દ્વારા જ એપ્રિલ 2003માં કરવામાં આવી હતી અને જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા। વાત કરીએ તો કાર્યક્રમની શરૂઆત તેમની એવી માન્યતાથી થઈ હતી કે મુખ્યમંત્રીની મુખ્ય જવાબદારી તેમના રાજ્યના લોકોને સમસ્યાનું નિરાકરણ કરવાની છે। આ સંકલ્પના સાથે જીવનની સરળતાને પ્રોત્સાહન આપવા માટે ટેકનોલોજીની સંભવિતતાને પ્રારંભિક અનુભૂતિ સાથે તત્કાલિક સીએમ મોદીએ તેના પ્રકારની પ્રથમ ટેક આધારિત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કર્યો હતો અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકો અને સરકાર વચ્ચે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમની રાજબરોજની ફરિયાદોને ઝડપી કાર્યક્રમ અને સમયબંધ રીતે ઉકેલ લાવવાનો હતો અને આ પેપરલેસ પારદર્શક અને મુશ્કેલ મુક્ત રીતે મુશ્કેલીઓનો ઉકેલ લાવવાનું એક અસરકારક સાધન બન્યું। સ્વાગતની વિશેષતાઓ આ છે કે તે સામાન્ય માણસને તેમની ફરિયાદો સીધી મુખ્યમંત્રી સુધી પહોંચાડવા મદદ કરે છે અને તે દર મહિનાના ચોથા ગુરુવારે ઉજવાય છે, જેમાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ માટે નાગરિકો સાથે વાર્તાલાપ કરે છે અને તે ફરિયાદનો ત્વરિત નિરાકરણ દ્વારા લોકો અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવાની મહત્વ ભૂમિકા પણ ભજવી રહી છે। પ્રોગ્રામના હેઠળ સુનિશ્ચિત કરવામાં આવે છે કે દરેક અરજદારોને નિયમની જાણ કરવામાં આવે, તમામ લોકોને કાર્યવાહી ઓનલાઈન ઉપલબ્ધ છે। સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામના વર્ષોથી વિવિધ પુરસ્કારો પણ આપવામાં આવી રહ્યા છે, જેમાં જાહેર સેવામાં પારદર્શિતા, જવાબદારી અને પ્રતિભાવને સુધારવા માટે 2010માં સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા પુરસ્કાર નો પણ સમાવેશ થાય છે।